છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ગુજરાતીનો અભ્યાસ કરીશું. આપણે ધોરણ 5ની બુકમાં જે છે તે ધોરણ 7માં અભ્યાસ કરવાનો છે. તો આપણે પહેલો પાઠ ચબૂતરોનો અભ્યાસ કરીશું. ચબૂતરા વિશે આપણે થોડી માહિતી પ્રાપ્ત કરીશું. ચબૂતરો ક્યાં હોય છે, ક્યાં બાંધવામાં આવે છે, શેના માટે બાંધવામાં આવે છે તે વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચબૂતરો ગામમાં પ્રવેશતા હોય છે અથવા તો ગામની વચ્ચે હોય છે. ચબૂતરો પક્ષીઓનું આશ્રય સ્થાન છે, એટલે પક્ષીઓ એના ઉપર આશ્રય લે છે. ચબૂતરા પક્ષીઓને ચણ નાખવા માટે બાંધવામાં આવે છે. જે ગામમાં ચબૂતરા બાંધવામાં આવે છે તે શું કરવામાં આવે છે? પક્ષીઓને ચણ નાખવા માટે. ચબૂતરો ઊંચો હોય છે, છેક ઉપરનો ભાગ અષ્ટકોણીય કે પંચકોણીય હોય છે, જ્યાં દાણા નાખવામાં આવે છે. અહીંયા તે જગ્યા ઢાંકેલી હોય છે, આજુબાજુ કેટલાક બાકોરા રાખવામાં આવે છે. એ બાકોરામાં પક્ષીઓ માળા બાંધી શકે, જે ચબૂતરાના ચિત્રમાં તમે જોઈ શકો છો. આ નીચેના જે બાકોરા છે એમાં પક્ષીઓ શું કરે છે? પોતાના માળા બાંધે છે. આ એક પ્રકારે પંખી ઘર છે. ચબૂતરોની છે કોઈ તળિયે બેઠક હોય છે, ત્યાં લોકો બેસી શકે છે અને બાળકો રમી શકે છે. મતલબ આ નીચે ચબૂતરાની નીચે બેઠક આપેલી હોય છે, ત્યાં બાળકો રમતા હોય છે અને ગામના લોકો બેઠેલા હોય છે. આ પંખીઓનું ઘર છે. જેમ માણસને રહેવા માટે ઘરની જરૂર હોય, તેમ પંખીઓને રહેવા માટે પણ ઘરની જરૂર હોય છે. થેન્ક યુ.